Namaskar, Suprabhat, good morning. Vidyarthi mitro, agauna video ma apne prashna e o apela vikalpo mathi sache vikalp sudhi teno kram aksar apela choras ma lakho ane prashna e o khali jagya puro. Jeni apne vigate charcha kari hati ane tamne ghare taiyari pan tene karta hasho. Hove, aaje video number 2 ધોરણ 3 વિષય ગુજરાતી તારીખ 21/9/2020 સોમવાર જેમાં આપણે પ્રશ્ન 2 આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો જેની આજે આપણે વિગતે ચર્ચા કરીશું તો અહીં તમને પ્રશ્ન 2 કે જેમાં એક વાક્યના જવાબ પૂછાશે અને જેના કુલ ગુણ 10 રહેશે તો તમને 10 પ્રશ્નોના જવાબ પ્રશ્નપત્રમાં આપેલા હશે જેના તમારે સમજી વાંચી વિચારી અને સુંદર અને સારા અક્ષરે જવાબ લખવાના રહેશે તો આજે આપણે ચર્ચા કરીશું પ્રશ્ન 2 આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આજે આપણે પ્રશ્ન 2 પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો જેની આપણે વિગતે ચર્ચા કરીશું જેમાં આપણો પહેલો પ્રશ્ન છે વાંદરાના પરિવારના સરદારનું નામ શું હતું તો આપણે પાંચ પાંચ કોરો કાચકો અને ભીનો ચાંદો કે જેમાં આપણે પાકની વિગતે ચર્ચા કરી હતી અને જેમાં જે વાંદરાનું ટોળું રહેતું હતું અને તેના સરદારનું નામ મહાબલી હતું તો આપણે પૂરા વાક્યમાં જવાબ લખીશું વાંદરાના પરિવારના સરદારનું નામ મહાબલી હતું કે જે ટોળું હતું એનો મેન વાંદરોભાઈ હતા જેનું નામ મહાબલી હતું બીજો પ્રશ્ન છે બધા વાંદરા ક્યાં સુઈ રહેતા તો આ જે વાંદરાનું ટોળું કે તળાવના કિનારે આવેલા ઝાડ પર રહેતું હતું તો આખો દિવસ ધમાલ મસ્તી તોફાન કરે તરસ લાગે તો તળાવનું પાણી પીવે અને રાત પડે તો એ ઝાડ ઉપર જ સુઈ રહેતા હતા તો બધા વાંદરા ઝાડ પર સુઈ રહેતા બધા વાંદરા ઝાડની પર જ સુઈ રહેતા હતા ત્રીજો પ્રશ્ન છે જગ્ગુએ પાણીમાં શું જોયું તો બધા વાંદરા ઝાડ પર સુઈ રહેતા હતા તો એક દિવસ પૂનમની રાત હતી તો આકાશમાં જે ચંદ્ર હતો એનું પ્રતિબિંબ એટલે કે પડછાયો એ તળાવના પાણીમાં દેખાતો હતો તો આ જગ્ગુએ પાણીમાં શું જોયું તો જગ્ગુએ પાણીમાં ચાંદો જોયો અથવા તો આપણે એને બીજું ચંદ્ર પણ કહી શકીએ તો જગ્ગુએ પાણીમાં ચાંદો અથવા તો ચંદ્ર જોયો તમે બેમાંથી જે જવાબ લખો એ સાચો પડે ચાંદો લખો તો પણ અથવા તો આપણે ચંદ્ર પણ લખી શકીએ તો જગ્ગુએ પાણીમાં ચાંદો જોયો ચોથું છે ઝાડની ડાળી કોણે પકડી તો ઝાડની ડાળી જગ્ગુએ પકડી બધા વાંદરા જે ઝાડ પર સુઈ રહેતા હતા એટલે એક આ જગ્ગુ નામનું બચ્ચું જે જાગતું હતું એણે ચાંદાનું પ્રતિબિંબ પાણીમાં જોયું ત્યારે વિચાર્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે એટલે એને બહાર કાઢવા માટે જગ્ગુ ડાળી પકડી અને લટકે છે એટલે ઝાડની ડાળી જગ્ગુએ પકડી એના પછીનો પ્રશ્ન છે તળાવના શાંત પાણીમાં શું દેખાતું હતું તો એનો જવાબ છે તળાવના શાંત પાણીમાં ચાંદાનું પ્રતિબિંબ દેખાતું હતું તો આ જગ્ગુ એ જે ચાંદાનું પ્રતિબિંબ પાણીમાં જુએ છે એટલે એને એવું લાગે છે કે ચાંદો પાણીમાં પડી ગયો છે એટલે જગ્ગુ એ તળાવના શાંત પાણીમાં એને ચાંદો દેખાય છે એટલે જવાબ છે કે તળાવના શાંત પાણીમાં ચાંદાનું પ્રતિબિંબ દેખાતું હતું બચ્ચાને પાણીમાંથી કોણે બહાર કાઢે હવે આ જગ્ગુ ચાંદાને પાણીમાંથી બહાર કાઢવા માટે ઝાડની ડાળી પકડે છે તો એકલો નહીં પણ બીજા બચ્ચાને જગાડે છે એક ઝાડની ડાળી પકડી બીજી અને પૂંછડી પકડી અને ઠીક પાણી સુધી લટકે છે તો જે પ્રથમ ઝાડની ડાળી પકડી હોય એના હાથમાંથી પકડ છૂટી જાય બધા વાંદરા પાણીમાં પડે છે તો આ બચ્ચાને પાણીમાંથી કોણ બહાર કાઢે છે તો બચ્ચાને પાણીમાંથી મોટા વાંદરાઓએ બહાર કાઢે જેવા બચ્ચા પાણીમાં પડે છે એટલે અવાજ થાય છે એટલે મોટા વાંદરા પણ જાગી જાય છે જુએ છે બધા વાંદરા પાણીમાં હોય એટલે બીજા મોટા જે વાંદરા હોય છે એ આ બચ્ચાને પાણીમાંથી બહાર કાઢે છે તો બચ્ચાને પાણીમાંથી મોટા વાંદરાઓએ બહાર કાઢે છે એના પછી ચક્કર ખૂબ ભાઈ આખો દિવસ કયું કામ કરતા હતા
છબછબિયા કરતા હતા માનસરોવર જવા માટે કાચબા એ શું શું ખરીદ્યું ત્યારે આ જે કાચબો છે એને માનસરોવર જવાની ઈચ્છા હોય એટલે એ હંસ સાથે મિત્રતા કરે છે તો હંસ તેને માનસરોવર લઈ જવાનું કહે છે તો કાચબાભાઈ ખરીદી કરે છે તો શું શું ખરીદી કરે છે તો માનસરોવર જવા માટે કાચબાભાઈએ ખારી સિંહ અને ઘણી બધી વસ્તુઓ લીધી તો કાચબાભાઈ માનસરોવર જવા જેમ આપણે બહાર ગામ કે પ્રવાસ જઈએ તો તેને અનુસંધાનમાં આપણે ઘણી બધી વસ્તુઓ ખરીદીએ એમ આ કાચબાભાઈએ પણ ખારી સિંહ અને ઘણી બધી વસ્તુઓ ખરીદી હવે આપણે બીજા વધારે પ્રશ્ન ચર્ચા કરીએ આપણો આગળનો પ્રશ્ન છે કાચબાને આકાશમાં ઉડતા કોણ જુએ છે તો જવાબ છે કાચબાને આકાશમાં ઉડતા મગર માછલા અને તેલકા જુએ છે વિદ્યાર્થી મિત્રો હંસ કાચબાને આકાશમાં લાકડીની મદદથી ઉડાવી અને માનસરોવર લઈ જતા હોય છે તો જ્યારે તે ગામ પરથી કે તળાવ પરથી નદી પરથી પસાર થતા હોય છે ત્યારે કાચબાને આકાશમાં ઉડતા મગર માછલા અને તેલકા જુએ છે એના પછી છે જંગલમાં શિકાર કરવા કોણ ગયું તો જંગલમાં શિકાર કરવા હંટિંગ શિકારી ગયો એના પછી છે હંટિંગ શિકારી બપોરે આરામ કરવા ક્યાં બેઠો તો હંટિંગ શિકારી બપોરે આરામ કરવા ઝાડ નીચે બેઠો જે શિકારી એનું નામ હંટિંગ શિકારી એ જંગલમાં શિકાર કરવા જાય છે તો તેને કોઈ શિકાર ન મળતા તે ખૂબ જ ફરે છે અને થાકી જાય છે તેથી તે આરામ કરવા એક ઝાડને નીચે બેસે છે શું જોઈને એક્સપ્રેસ ડોગીના મોમાં પાણી આવ્યું તો આ જંગલમાં તે ઝાડ નીચે બેસે છે તો ત્યાં થોડે દૂર એક કૂતરો કે જેનું નામ એક્સપ્રેસ ડોગી એ જુએ છે તો એ ફાસ્ટ ફૂડ સસલાને જોઈ એક્સપ્રેસ ડોગીના મોમાં પાણી આવ્યું તો આ કૂતરો એ સસલાને જુએ છે સસલાનું નામ ફાસ્ટ ફૂડ સસલું હોય છે તો આ કૂતરો એ સસલાને જુએ છે અને એના મોમાં એને પાણી આવી જાય છે આજે મને સરસ સસલું ખાવાનું મળશે તો ફાસ્ટ ફૂડ સસલાને જોઈ એક્સપ્રેસ ડોગીના મોમાં પાણી આવ્યું એના પછી છે એક્સપ્રેસ ડોગી સસલાને કેમ પકડી ન શક્યો તો ફાસ્ટ ફૂડ સસલું સુપર ફાસ્ટ સ્પીડમાં દોડતું હતું તેથી પકડી ન શક્યો કૂતરો એ સસલાનો શિકાર કરવા માટે એની પાછળ દોડે છે પરંતુ સસલું એ ખૂબ જ ઝડપથી દોડે છે ખૂબ જ ઝડપથી એટલે કે સુપર ફાસ્ટ સ્પીડમાં દોડે છે તેથી જે એક્સપ્રેસ ડોગી એ ફાસ્ટ સસલાને પકડી શકતો નથી એના પછી છે ઈવાને કયું પતંગિયું ખૂબ ગમી ગયું તો દ્વિજ અને ઈવા પોતાના ઘર આગળ રમતા હોય છે વરસાદનું ઝાપટું પડી જાય છે એટલે ઘણા બધા પતંગિયા આમ તેમ ઉડાવું કરતા હોય છે તો આ ઈવાને મોટી પીળી પાંખો વાળો પતંગિયું ખૂબ ગમી જાય છે તો ઘણા બધા પતંગિયા હોય છે એમાં આ ઈવાને એક મોટું અને પીળી પાંખો વાળું પતંગિયું ખૂબ ગમી જાય છે દ્વિજે કોનું નામ પીલું પાડ્યું તો ઈવાનો ભાઈ હોય છે દ્વિજ એ કોનું નામ પીલું પાડે છે તો દ્વિજે ઈયળનું નામ પીલું પાડ્યું આ દ્વિજ એ જે ઈયળ હોય છે એનું નામ પાડે છે એનું નામ પાડે છે પીલું તો ઈયળનું નામ પીલું પાડ્યું પોસેટો તૂટતા તેમાંથી શું બહાર આવી તો પોસેટો તૂટતા તેમાંથી જીવડું બહાર આવે છે તો આપણે હવે બીજે વધારે પ્રશ્નોની ચર્ચા કરીએ આપણો આગળનો પ્રશ્ન છે પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું હતું તે શું હતું તો દ્વિજ અને ઈવા લીમડા પાસે પતંગિયાને પકડવા પહોંચે છે ત્યારે તેમને પાંદડા પણ નાના નાના પીળા ટપકા જેવું દેખાય છે તે શું હતું તો તે ઈંડા હતા તો પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું હતું તે ઈંડા હતા તેના પછી છે પતંગિયાની ચાર અવસ્થા લખો પતંગિયું કેવી રીતે બને છે એની ચાર અવસ્થા જેમ આપણે તો પહેલા નાનું બાળક પછી જુવાન થઈએ અને પછી ઘરડા થઈએ એમ આ પતંગિયાની પણ ચાર અવસ્થા હોય છે એમાં પહેલું છે ઈંડું બીજું ઈયળ ત્રીજું પોસેટો અને ચોથું છે પતંગિયું તો સૌથી પહેલા પતંગિયાના ઈંડા બને તેમાંથી ઈંડામાંથી એક ઈયળ બને ઈયળમાંથી પોસેટો પોસેટો એટલે આમ કડક લાકડા જેવું હોય અને
હોય એ કોસેટર કહેવાય અને એ કોસેટર તૂટે એટલે એમાંથી પતંગિયું બનીને એ બહાર નીકળે તો પતંગિયાની ચાર અવસ્થા છે કિંડુ ઈયર કોસેટો અને પતંગિયું કાચબા ભાઈનું નામ શું હતું તો આપણે લવરત્યા કાચબાની જે વાર્તા સાંભળી છે એમાં ટપુ નામે હતો કાચબો તો કાચબા ભાઈનું નામ ટપુ હતું છેલ્લો પ્રશ્ન 20મો કાચબાને માનસરોવર લઈ જવા હંસે કઈ શરત મૂકી તો હંસોએ કાચબાને માનસરોવર લઈ જવાનું કહ્યું પણ આ કાચબો એ ખૂબ જ લવલપ્ય હતો એટલે કે બોલ બોલ કરતો હતો તો એમણે કીધું કે તમારે બોલવાનું નહીં એટલે કે મૂંગા રહેવાનું તો જ અમે તમને માનસરોવર લઈ જઈશું તો કાચબાને માનસરોવર લઈ જવા મૂંગા રહેવાની શરત મૂકી મૂંગા રહેવું એટલે કે સહેજ પણ બોલવાનું નહીં એવી શરત મૂકી જો વિદ્યાર્થી મિત્રો આપણે 20 પ્રશ્નોની લેખિત સ્વરૂપે ચર્ચા કરી હવે 5-1 અને 2 તેના થોડાક પ્રશ્ન છે જેની આપણે ફક્ત મૌખિક સમજૂતી મેળવીશું પોતાની જીતથી કોની આંખો ચમકવા લાગી તો આ પાઠમાં જ્યારે સૂરજ બહાર દેખાય છે તો વાદળાને પોતે પીડાને ટીકા પડી જાય છે એટલે એ મોટા વાદળને ફરિયાદ કરે છે એટલે મોટું વાદળ હોય એ સૂરજની આગળ આવી જાય એટલે સૂરજ દેખાવાનો બંધ થઈ જાય છે એટલે વાદળા પોતે જીતી ગયા હોય એવું એમને લાગે છે તો પોતાની જીતથી વાદળોની આંખો ચમકવા લાગી કે હા હવે અમે સૂરજને દેખાતો બંધ કરી દીધો તો પોતાની જીતથી વાદળોની આંખો ચમકવા લાગી એના પછીનો પ્રશ્ન છે વાવા છોડું ક્યારે આવે તો વાદળો પવનને મદદ માટે બોલાવે છે કે ભાઈ આ સૂરજ આવી જાય છે તો અમે પીડાને ટીકા થઈ જઈએ છીએ એટલે પવનને મદદ માટે બોલાવે છે અને પવન આવે છે પોતાનું કામ શરૂ કરે છે પવન આવે છે એટલે જે દૂર દૂર વાદળો હોય એ બધા ભેગા થાય છે તો વાવાઝોડું ક્યારે આવ્યું તો પવને પોતાનું કામ શરૂ કર્યું ત્યારે વાવાઝોડું આવ્યું વાવાઝોડું એટલે પવન અને વરસાદ ખૂબ જ આવે એને વાવાઝોડું કહેવાય વાદળા કોની ગાડીમાં બેસી દોડવા લાગ્યા પવનને મદદ માટે બોલાવે છે એટલે બધા દૂર દૂર વાદળા ભેગા થાય છે એટલે વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા સુગડીએ ખટખટને શું બનાવવા કહ્યું શિયાળો ઉનાળો અને ચોમાસુ ત્રણ ઋતુમાં વાંદરાભાઈ એ ઘર બનાવતા નથી અને ગરમી ઠંડી અને વરસાદ વેઠે છે એટલે સુગરીને વાંદરાઓની ચિંતા થાય છે એટલે સુગરી કહે છે કે તમે ઘર બનાવો તો સુગરીએ ખટખટને ઘર બનાવવાનું કહ્યું વાંદરાભાઈને શું ગમે તો આ જે વાંદરાભાઈ છે એમને આખો દિવસ એક ઝાડ પરથી બીજા ઝાડ પર ફર્યા કરવાનું અને છાપરા ઉપર ઉદાકૂદ કરવાનું ગમતું હતું ખટખટે ખેતરોમાં ફરીને શું ભેગું કર્યું તો આ શિયાળાની ઋતુમાં જ્યારે વાંદરાભાઈને ખૂબ જ ઠંડી લાગે છે તો એ થોડાક માણસોને તાપણું કરીને તાપતા જુએ છે તો અને એના લાલ અંગારા હોય છે એટલે વાંદરાને લાગે છે કે આ મચ્છરથી તાપે છે એટલે તે પણ બૂમો પાડે છે મળી ગઈ ઠંડી ભગાડવાની દવા એમ કરી અને ખેતરોમાં ફરી અને લાલ મરચા ભેગા કરે છે તો ખટખટે ખેતરોમાં ફરીને લાલ મરચા ભેગા કરે એના પછી છે ટીકુ બહેનને શું બહુ ગમતું તો ટીકુ બહેન તો વાંચનના શોખીન એટલે ટીકુ બહેનને વાંચવાનું ખૂબ ગમતું હતું બધા ટીકુ બહેનને ક્યાં શોધતા હતા તો ટીકુ બહેન પલંગ નીચે જઈ અને બેસી જાય છે તો બધાને લાગે છે ટીકુ બહેન ક્યાં ખોવાઈ ગયા એટલે બધા ટીકુ બહેનને ફળિયામાં શોધતા હતા વાંદરાની ચિંતા કોણ કરતું હતું તો વાંદરાની ચિંતા ચટપટ સુધરી કરતી હતી અને છેલ્લો પ્રશ્ન છે ઉંદર ક્યાં રહે છે તો ઉંદર દરમાં રહે છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં પ્રશ્ન 2 આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો છે એના કુલ ગુણ 10 છે જેની આપણે વિગતે ચર્ચા કરી અને અહીંયા આ થોડાક મૌખિક પ્રશ્નોની ચર્ચા પણ કરી તો વિદ્યાર્થી મિત્રો તમે આ વિડીયો ખૂબ ધ્યાનથી અને વ્યવસ્થિત જોઈ અને પ્રશ્નોના જવાબની લેખિત સ્વરૂપે પણ તમે તૈયારી કરજો અને આના સિવાય પણ
તમને બીજા આપણે જે અત્યાર સુધી વર્કશીટ આપી તેના આધારે પ્રશ્નોની જવાબ તૈયારી કરજો અને સ્વાધ્યાયમાંથી અને ચોપડીમાંથી પણ તમે વધારે પ્રશ્નોની તૈયારી કરી શકો છો। આ વિડિયોની તમને કોઈ વર્કશીટ આપવામાં આવશે નહીં, પરંતુ એક બે દિવસના અંતે આ વિડિયો આધારિત તમને સરપ્રાઈઝ ટેસ્ટ આપવામાં આવશે, તો તેની પણ તમે સાથે સાથે તૈયારી કરતા રહેજો અને આ વિડિયો ખૂબ જ ધ્યાનથી જોજો। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત।